લોકડાઉન પૂરું થતાની સાથે દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા લાખો મજૂરોને વતન વાપસી થઈ શકે છે, જેમાં સુરતના શ્રમિકો માટે વતન જવા માટે સાંસદ સી આર પાટીલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાના કહેરને લીધે લોકડાઉન કરવામાં આવ્યું છે, જેને લીધે શ્રમિકોની હાલત વધુ કફોડી બની હતી, ત્યારે સુરતમાં શ્રમિકો માટે વતન જવા માટે સાંસદ સી આર પાટીલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના માટે શ્રમિકોને વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન કલેક્ટરમાંથી મંજૂરી મળ્યા બાદ જ વતન જઈ શકશે, જેથી અન્ય રાજ્યમાંથી સુરત આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ શકશે. હા, પણ વતન જનાર વ્યક્તિ પાસે પોતાનું ખાનગી વાહન હોવું ખૂબ જ જરૂરી છે, અને જો શ્રમિક હશે તો તેઓએ બસ અથવા વાહનની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા સાંસદ સી આર પાટીલે ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ જ નિર્ણય લીધો છે. નમસ્કાર મિત્રો, સુરત શહેરની અંદર લાખો લોકો અલગ અલગ રાજ્યમાંથી કામ માટે આવે છે. આ શ્રમિક વર્ગના લોકો લોકડાઉનને કારણે ઘણા સમયથી સુરતમાં રહી ગયા હતા. ખૂબ નજીકના ભવિષ્યમાં તાત્કાલિક ઇન્ડસ્ટ્રી શરૂ થવાના લક્ષણો નથી, તેવા સમયમાં એમના ઘરેથી પણ પ્રેશર હોવાને કારણે એમને પોતાના વતન જવા માટેની ઈચ્છા ધરાવતા હતા. અમે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને રજૂઆત કરી હતી અને એમણે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને સૂચના આપી અને એમણે સુરત કલેક્ટરશ્રીને સૂચના આપી અને જે આવા લોકો જેમની પાસે પોતાના વાહનો છે અને પોતાના વાહનો દ્વારા એ પોતે પોતાના રાજ્યમાં જવા માગે છે એવા લોકોને પરમિશન આપવા માટેની સૂચના આવી છે. આના કારણે જે લોકો ઘણા સમયથી પોતે જ પોતાના વતનમાં જવાની ઈચ્છા ધરાવતા હતા એ લોકો જઈ શકશે. આ એક સારી સુવિધા છે. એના કારણે જે પ્રેશર હતું એક પ્રકારનું સુરત શહેર ઉપર પણ તે પણ ઓછું થશે. જે લોકોના ઉકળાટ હતો મનમાં કે જવા મળતું નથી એ પણ ઓછું થશે અને ચોક્કસ આનાથી સારું વાતાવરણ બનશે એવો મને વિશ્વાસ છે.